ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ગુરુ શ્રી ગોરક્ષનાથ આશ્રમ ખાતે તડામાર તૈયારીઓ શરૂ. જૂનાગઢમાં ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ગુરુ શ્રી ગોરક્ષનાથ આશ્રમ ખાતે તડામાર તૈયારીઓ શરૂ. યાત્રાધામ જૂનાગઢ એટલે ભક્તિ ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ વહેતો રહે છે. ખાસ કરીને સંતોની ભૂમિ કહેવાતા જૂનાગઢમાં ગુરુ પૂર્ણિમાના દિવસે લાખો ભક્તો ગુરુની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. એક ગુરુનો મહિમા દર્શાવતો દોહો પણ કાઠિયાવાડમાં પ્રચલિત છે કે ગુરુ ગોવિંદ કોને સાથે ખડે કાહે લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો મિલાય. જૂનાગઢના ગુરુ ગોરક્ષનાથ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લાખો ભક્તો માટે ભજન અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને રોજ હજારો લોકો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. તેમના માટે ગરમ ભજીયા, રોટલી, શાક, દાળભાત, ખમણ અને મોહનતાળ પીરસવામાં આવી રહ્યા છે અને જઠરાગ્નિને શાંત કરવા અમૃતરૂપી છાશ પણ પીરસવામાં આવી રહી છે. ખાસ અહીં ભક્તો પણ સ્વયં શિસ્ત કેળવી એક જ પંગતમાં નાત જાતના ભેદભાવ વગર ગરીબ અને ત્વંગર બધા એક જ સમાન આસન પર એક જ પંગતમાં પ્રસાદ ગ્રહણ કરતા નજરે પડે છે. શુદ્ધ અને સાત્વિક ભોજન કરવું તેમાં પણ ભક્તિનો સમન્વય જોવા મળે એટલે પ્રસાદ બને છે. અહીં અદ્યતન ટેકનોલોજી ધરાવતા ઉપકરણો દ્વારા ખૂબ જ સ્વાદિષ્ટ રસોઈઓ તૈયાર કરવામાં આવી રહી છે અને સ્વાદિષ્ટ રસોઈઓ માટે તાજા શાકભાજી જેવી ઘટી રમેટા, દૂધી, કોબી, ફ્લાવર, સુરણ વગેરે પહોંચતા કરવામાં આવી રહ્યા છે અને સેવક બહેનો દ્વારા સમારવામાં આવી રહ્યા છે. ખાસ કોરોના મહામારી બાદ પ્રથમ વખત જૂનાગઢના ગુરુ પૂર્ણિમાના દિવસે ભવ્ય ઉજવણી માટેના આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાત્રે પણ સંતવાણી, લોક સાહિત્ય અને ભજન માટે કલાકારો દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં પણ આવે છે તેવું મહંત શ્રી શેરનાથ બાપુ દ્વારા જણાવવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ, સાગર નિર્મળ, જૂનાગઢ. ત્રણ વર્ષની જેમ આ વર્ષે આવતીકાલે તારીખ 3 ના રોજ અષાઢ સુદ પૂનમને દિવસે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં સવારે ગિરનાર ક્ષેત્રમાં આશ્રમમાં આવેલું સર્વ દેવસ્થાનોનું અમારા ઈષ્ટ દેવતા ગોરક્ષનાથજીની પ્રતિમાનું ષોડશોપચાર પંચોપચાર પૂજન તેમજ અમારા દાદાગુરુ શ્રી સોમનાથ બાપુનું સમાધિ પૂજન, અમારા સદગુરુ શ્રી વિનોબનાથ બાપુની સમાધિએ ષોડશોપચાર પૂજન બાદ સવારની સમાધિની મધ્યાહન પૂજા અવિરતપણે મોરેમેશને માટે આ આશ્રમમાં આવનાર યાત્રાળુ શ્રદ્ધાળુ તેમજ ભાવિકજનો માટે રમેશની માટે ભોજનની વ્યવસ્થા ચાલી રહી છે. તેવી રીતે આ તહેવારના દિવસે સવિશેષ આવનારા 5-10 કે 15 હજાર માણસો 24 કલાક જે આવે એની ભોજન પ્રસાદની વ્યવસ્થા, જેમાં કે કાજુનો કાજુ પાક, ચિકન પૂરી, સુવ્યવસ્થિત વિશિષ્ટ ભોજનની પૂર્વ તૈયારી સાથે સમાધિએ ભોજ પ્રસાદ ધરાવી પછી સૌ સંતો અને ભાવિકોને અવિરતપણે ભોજનની વ્યવસ્થા, રાત્રિના સમયે સંધ્યા પછી રાત્રે 9 વાગ્યે દિવ્ય અને ભવ્ય સંતવાણીનું આયોજન, કલાકારોમાં પુરુષોત્તમ પરી મહારાજ ભજનિક પોતાના ભજનો પીરસશે, માયાભાઈ આહિર જે પોતાની લોક સાહિત્યની કથા રજૂ કરશે, અમારે નરેશ ગઢવી જેઓ કચ્છ માંડવીથી આવી સંતવાણીનો દાવો આપશે. આવો પ્રાચીન પરંપરા મુજબ આશ્રમમાં મર્યાદા અને નિયમિતપણે ચાલતો આ ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ સુવ્યવસ્થિત રીતે ઉજવાઈ રહ્યો છે. ત્યારે વિવેક સાથે આપણે સૌ ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ, એમની આરાધના કરીએ, એમનું સ્મરણ કરીએ, આપણને સૌને સદબુદ્ધિ આપે, શુભ કાર્ય અને શુદ્ધ કાર્ય